વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સેગવા ચોકડી નજીક આવેલ મહાદેવ હોટલ પાસેથી પ્રાણી ફાઉન્ડેશનની ટીમે બાતમીના આધારે ટ્રકમાં ઘીચોકીચ 18 ગાયોને બચાવી પકડાયેલા ટ્રક ચાલક ક્લીનર સહિત 3 લોકોને સિનોર પોલીસને સોંપ્યા. ગાયોને પાજરાપુર ખાતે ખસેડવામાં આવી હતી. વડોદરાના પ્રાણી ફાઉન્ડેશનના સેવાભાવી સભ્ય અમિત આહિર અને તેઓના સાથી મિત્રોને ખાનગી રાહે બાતમી મળી હતી કે બનાસકાંઠાના ધાનેરાથી એક ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધીને 18 જેટલી ગાયોને ઘીચોઘીચ ભરીને મહારાષ્ટ્ર ખાતે કતલખાને લઈ જવામાં આવી રહી છે. જે બાતમીના આધારે પ્રાણી ફાઉન્ડેશનના સેવાભાવી સભ્ય અમિત આહિર અને તેઓના સાથી મિત્રો વચમાં હતા તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેનો ફિરમી ડબે પીછો કરી સેગવા રાજપીપરા માર્ગ પર આવેલ મહાદેવ હોટલ પાસેથી ટ્રકને ઝડપી પાડી હતી, જેમાં તપાસ કરતા ટ્રકમાં કૂર્તાપૂર્વક બાંધેલી 18 જેટલી ગાયો મરી આવી હતી. જોકે ટ્રક ચાલક પાસે ગાયોની હેરાફેરી કરવા માટે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અને RTOની પરમિટ માંગતા મરી આવી ન હતી, જેથી પ્રાણી ફાઉન્ડેશનની ટીમે ટ્રક ચાલક ક્લીનર અને અન્ય એક મરી કુલ 3 લોકોને ટ્રક સહિતના મુદ્દામાલ સાથે સિનોર પોલીસને સોંપ્યા હતા. જે બાદ સિનોર પોલીસ ટ્રક 3 મોબાઈલ ફોન મરી રૂપિયા 15,97,000નો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક ક્લીનર અને અન્ય એક મરી કુલ 3ની ધરપકડ કરી કુલ 4 લોકો સામે ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે સિનોર પોલીસ દ્વારા ગાયોને પાંજરાપોર ખાતે ખસેડવામાં આવી હતી. યાકુબ પટેલ, ZSTV, કરજણ.